નમસ્કાર. ચૂંટણીનો ચમકારો. બોર્ડ નિગમોમાં રૂપાણીએ નિમેલા હોદ્દેદારો પાસે પાટીલે રાજીનામા માંગ્યા. ગુજરાતમાં રૂપાણી સરકારમાં બોર્ડ નિગમમાં ચેરમેનથી લઈને ડાયરેક્ટર તરીકે નિયુક્ત ભાજપના ધારાસભ્ય સહિત 26થી વધુ નેતાઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પદેથી ઉપરથી રાજીનામા આપી દેવા આદેશ કર્યો છે. ગુરુવારે એક તરફ ભાજપ સંગઠન 576થી વધુ સ્થળે બેઠકો યોજી રહ્યું હતું ત્યારે કેટલાક પદાધિકારીઓને પાટીલે ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને રૂબરૂ બોલાવી અને કેટલાકને મોબાઈલ પર રાજીનામું આપવા સૂચના આપતા ખળભળાટ મચ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ પાટીલ ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીને નકારી રહ્યા છે ત્યારે ભાજપ સંગઠનને ચૂંટણીની મોડ ઉપર લઈ જવા દિલ્હી સ્થિત હાઈકમાન્ડે ઉપરોક્ત નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં 18 જેટલા બોર્ડ નિગમોના ચેરમેનથી લઈને ડિરેક્ટરોની મુદત સવા વર્ષ અગાઉ જ પૂર્ણ થઈ ગઈ હતી, જેમાંથી કેટલાકને ફ્રીથી 3 વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે. એ તમામને પણ રાજીનામું આપી દેવા કહેવાયું છે. ટોચના નેતાના કહેવા મુજબ હાલમાં ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણીના પ્રવાહના આધારે ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ સમાજથી શરૂ કરીને ક્ષેત્રીય સમીકરણોને સેટ કરવા ટૂંક જ સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન વાઇસ ચેરમેનથી લઈને ડિરેક્ટર પદ સુધીના 50થી વધુ પદો માટે નવા ચહેરાઓને સ્થાન અપાશે. ધન્યવાદ. જય હિન્દ.